નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિતની સ્વાધ્યાય પોથીમાં ચાલો યાદ કરીએના મુહાવરાનું સોલ્યુશન જોઈશું. અને આ જે મુહાવરો છે તે પાના નંબર 24 પર આપેલો છે. તો મુહાવરાનો દાખલો 1, નીચેની અભિવ્યક્તિઓ શું દર્શાવે છે તે લખો. એમ વત્તા 8, તો કોઈ સંખ્યામાં 8 ઉમેરતા એ દર્શાવે છે. તમારે જે આ સંખ્યા છે એના બરાબર આ અભિવ્યક્તિ લખવાની રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે મુહાવરો છે તે અલગ બુકમાં લખવાનું થશે. એક્સ ભાગ્યા 2 વત્તા 4, તો એની અભિવ્યક્તિ થશે કોઈ સંખ્યાના અડધામાં 4 ઉમેરતા. 5n - 3, તો કોઈ સંખ્યાના 5 ગણામાંથી 3 બાદ કરતા, એમ આપણે સમજવાનું થાય. દાખલો 2, નીચેની દરેક પરિસ્થિતિ માટે અભિવ્યક્તિ દર્શાવો. પેલું, વાય માંથી 9 બાદ કરતા, તો આ રીતે લખવાનું છે, y - 9. એન નો 10 વડે ભાગાકાર, તો એન ભાગ્યા 10 આ રીતે લખવાનું છે. ઝેડ નો 4 વડે ભાગાકાર કરી મળેલ પરિણામ માંથી 7 બાદ કરો, તો z/4 - 7 આ રીતે આપણે તેને લખવાનું થશે. આ એને સમીકરણ સ્વરૂપમાં લખ્યું કહેવાય. પ્રશ્ન 3, કૌંસમાં આપેલી કિંમતોમાંથી કઈ કિંમત આપેલા સમીકરણનો ઉકેલ છે તે જણાવો. x - 15 = 30. હવે 15 જે છે ઓછા છે, સામેની બાજુ આપણે લઈ જઈએ એટલે થશે વત્તા, તો 30 વત્તા 15 એટલે 45. અહીં આપણને એક્સ ની કિંમત, સોરી, વાય ની કિંમત મળે છે 45. તો 45 આપણો જવાબ રહેશે. ચલો આગળના જે દાખલા છે તેનું સોલ્યુશન તમને આગળ લેખિતમાં અમે આપેલું છે. તો બીજો દાખલો છે 2p + 11 + 21, આ રીતે છે. હવે આપણે p ની કિંમત શોધવાની હોવાથી 11 સામે જશે એટલે ઓછા હોય એનાથી વિરુદ્ધ નિશાની થઈ જશે. 21 માંથી 11 જશે તો 10. હવે આપણે આ 2 છે, 2 સામે જશે તો ભાગ્યા 10/2 આપણે કરીએ એટલે આપણને પી ની કિંમત મળે 5. તો અહીં તમારે લખવાના રહેશે 5, બરાબર, અહીં 5 આવશે. ચલો આગળ જોઈએ. 3m = 16 છે, તો એમ બરાબર થશે, આ 2 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં, 16/2 એટલે એમ ની કિંમત આપણને મળશે 8, બરાબર, 8 આપણો જવાબ છે. ચલો આગળ જોઈએ દાખલો 4, n/3 = 4. હવે 3 જે છે ભાગાકારમાં જશે સામે જશે એટલે ગુણાકાર, તો 4 × 3 એટલે n ની કિંમત થશે 12. હવે અહીં આપણે x ની કિંમત શોધવાની છે, 4 ને આપણે જવા દઈએ સામેની બાજુ, જમણી બાજુ વત્તા છે, વિરુદ્ધ નિશાની ઓછા થઈ જશે, 4 માંથી 2 જશે તો 2, અને 4 જે છે એ ઋણ છે એટલે -2 આપણે જવાબમાં લખીશું, મોટાની નિશાની આવે. દાખલા નંબર 4, કોષ્ટક પૂર્ણ કરો, તેના આધારે x + 5 = 14 નો ઉકેલ શોધો. તો પેલા આપણે જો ઉકેલ શોધી લઈએ, x + 5 + 14, તો આ રીતે થશે, આ જે 5 જે છે એ સામે જશે એટલે થઈ જશે ઓછા, તો 14 માંથી 5 જશે તો 9, તો x ની કિંમત મળશે 9. હવે અહીં આપણે જોઈ લઈએ દાખલામાં કે આ x ની જગ્યાએ આપણે જો 9 લખીએ, તો 9 ને 5 = 14, બરોબર, 9, 5, 14 આપણને ઉકેલ મળી જાય છે. તો આ રીતે આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. હવે જે આ x છે, x ની જગ્યાએ તમે 1 લ્યો તો 5 ને 1 શું થશે, 6. x ની જગ્યાએ 2 લ્યો તો 5 ને 2 = 7, 5 ને 3 = 8, 5 ને 4 = 9. આ રીતે 10, 11, 12, 13, 14, 15, 16 ને 17 કોષ્ટક પૂર્ણ કરેલું છે, જેમાં x ની કિંમત 9 લઈએ ત્યારે આપણને 14 ઉકેલ મળે, એટલે આ આપણો આન્સર થશે. તમારે આ કોષ્ટક બુકમાં દોરવાનું રહેશે. 5મું, કોષ્ટક પૂર્ણ કરી, કોષ્ટક નો ઉપયોગ કરી સમીકરણ z/3 = 4 નો ઉકેલ શોધો. તો પેલા એની સમજૂતી આપણે મેળવી લઈએ. દાખલા નંબર 5, 3 જે છે એ તમે જોઈ શકો છો છેદમાં છે એટલે સામે જશે તો ગુણાકાર, તો 4 × 3 = 12, તો ઝેડ ની કિંમત કેટલી થશે, 12. 12 ક્યાં તમને આન્સર મળશે, અહીંયા મળશે, બરોબર. તમે ઝેડ ની જગ્યાએ 12 લખો અને 12/3 કરો તો તમને જવાબ 4 મળી જ જાય. આ રીતે આગળ અમે સમજાવેલું છે કે ઝેડ ની કિંમત આપણે 8 લઈએ તો 8/3, z = 9 લઈએ તો 9/3, જ્યાં ઝેડ છે ત્યાં આપણે આપેલી કિંમત મૂકવાની છે, 10/3, 11/3, 12/3, 13/3, આ રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આ આપણો આન્સર છે. ચલો દાખલો 6 અને 7 તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો, તેનું આપણે લેખિતમાં સોલ્યુશન જોઈએ. તો દાખલા 6માં છે 5x + 2 = 17, તો આપણે 2 જે છે એને સામે જમણી બાજુ જવા દે એટલે -17 માંથી 2 જશે તો 15. એક્સ ની કિંમત જોઈશે એટલે 5 સામે જશે તો ગુણાકાર છે એટલે સામે જશે તો ભાગાકાર, 15/5 એટલે કે 3, 5 × 3 = 15 થાય, માટે તો x ની કિંમત આવશે 3. 7મો દાખલો, 3x + 7 = 2. હવે
સાત વત્તા છે સામે જશે તો ઓછા, સરખી નિશાની એટલે સરવાળો, સાત ને બે નવ, ઓછા નવ આપણને કિંમત મળશે. અહીં ત્રણ જે છે એ તમે જોઈ શકો છો ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, તો ત્રણ ત્રણ નવ એટલે અહીં આપણને કિંમત મળશે એક્સ બરાબર ઓછા ત્રણ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત વિષય ગણિતની સ્વાધ્યાય પોથીના પાના નંબર 24 પર આપેલા મુહાવરાનું સોલ્યુશન અને ધોરણ સાત ના અન્ય સોલ્યુશનોની પહેલી લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના અન્ય સોલ્યુશનો જોઈ શકો છો.